લાગે છે તમારું જે મુજબના ન્યૂઝ તમે હમણાં જ વાંચ્યા છે સ્ક્રીન ઉપર, એ જ ન્યૂઝ રિપોર્ટને પરિપત્ર મારફત પણ મિત્રો રજૂ કરું છું. અને જે આપને જાણ સારું છે કે તાજેતરની અંદર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે, અને જે અંતર્ગત આપ અત્યારે જોઈ શકો છો એ રીતે અહીં જે કાયમી શિક્ષક ભરતીની વાત કરવામાં આવેલી છે. પગાર 31,340 તમને ફિક્સ પગાર જે તે સમય પૂરતો છે ચૂકવવામાં આવશે. મિત્રો કાયમિક ભરતી અંગેની એક આ પુખ્ત વિચારણાના અંતે 23-24 અંદાજપત્રની અંદર મિત્રો બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાની જ વાત છે, પણ જણાવી દઉં કે 9-10 એક એક વર્ગ ધરાવતી શાળાની અંદર જે મહેકમ મંજૂરી થયું છે, પહેલાં 2+1 હતું, હવે 3+1 મહેકમ છે, એ સુધારો સાથે આવેલું છે. એટલે નવી ઊભી થનાર જગ્યાઓની વાત કરીએ તો અહીંયા 1115+190+43 એટલે કે 1348 જેટલી જગ્યાઓ મિત્રો નવી બહાર પડવા માટે જવાની છે, કાયમી ભરતી છે. કારણ કે દર અહીં સ્પષ્ટપણે એવું દર્શાવાયું છે કે જે 3+1 શિક્ષક છે એની મહેકમની માટે શિક્ષકોની જગ્યા ઊભી કરવા તથા પગાર ભથ્થા માટેની જોગવાઈ માટે નવી બાબત તરીકે કુલ ₹4,420.47 લાખની જોગવાઈ કરવાની વિચારણા છે. સાથોસાથ મિત્રો આપને જણાવી દઈએ કે આજે ભરતી છે એ પ્રવર્તમાન ભરતી નિયમો લાગુ પડશે. ભરતીની પદ્ધતિને અનુસરીને જ સંપૂર્ણપણે કરવાની છે. સીધી ભરતીના ફાળાની જગ્યાએ વહીવટી મંજૂર મળેથી 6 માસની અંદર, એટલે આગામી 6 માસની અંદર મિત્રો આ ભરતી છે થવાની છે. તારીખ હજી કોઈ ડિક્લેરેશન નથી, પરંતુ આગામી 2 દિવસની અંદર તમામ માધ્યમિક નહીં પરંતુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મિત્રો આ માટેની જગ્યાનો અહેવાલ છે એ પણ લેવાઈ રહ્યો છે. એટલે માત્ર માધ્યમિકની નહીં પરંતુ ઇન ફ્યુચર તમારી પ્રાથમિક અને હાયર સેકન્ડરીની પણ ભરતી છે આવવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. મિત્રો કોમ્પ્યુટરની જાણકારી છે તમારી પાસે હોવી ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તમે સીસીસી પરીક્ષા પાસ કરેલા હોવા જોઈશો. ત્યાર પછી વાત કરો જે તે જગ્યા માટે પગાર ધોરણો મિત્રો ROP 2016 પ્રમાણે રહેશે તેની ખાતરી કરી લેવાની જવાબદારી કમિશનર શાળાઓની કચેરી રહેશે તેવું પણ અહીં વાત કરવામાં આવેલી છે. તો આપ જો રાહ જોઈ રહ્યા હોય કે 9-10 અંદર શિક્ષક છે એની ભરતી ઝડપથી થાય તો આ પ્રસ્તુત ચોક્કસથી વિચારણા કરીને નિર્ણય આપનો લઈ શકો છો. થેન્ક યુ સો મચ મિત્રો, આપની માટે એક સારા સમાચાર હતા જેથી આપને આજે પરિપત્ર છે એમના જ માધ્યમથી તમને આ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે. થેન્ક યુ.